હેલો ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજીના વિડીયો લેક્ચરની અંદર આપણે ફરીવાર મળ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાંના વિડીયો લેક્ચરની અંદર પોયમ નંબર 1 એટલે કે માય સોંગ, જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી છે, તેના વિશે આપણે ચર્ચા કરી. તેનું આપણે ટ્રાન્સલેશન, તેમનો મિનિંગ, એનો ભાવાર્થ સમજવાનો પ્રયત્ન આપણે કર્યો. તેમના સ્પેલિંગ ઉચ્ચારણ એટલે કે ગ્લોસરી આપણે લખી. જ્યારે મિત્રો વચ્ચે આપણે એ વાત કરી હતી કે ગ્રામરના ટોપિકમાં તમને થોડોક કંટાળો ન આવે એટલે વચ્ચે આપણે પોયમનો આપણે થોડોક અભ્યાસ કરી લીધો. હવે મિત્રો, એ પોયમ જે છે એ આપણે ટેક્સ્ટબુકની જે પાકી બુક બનાવેલી છે એની અંદર એ બધું લખશું, અને એનું મટીરિયલ્સ PDF સ્વરૂપે જે તમને મળે છે એ પણ એનું અનુવાદ, એના શબ્દભંડોળ ઉપરાંત જે કાંઈ MCQ ને એવું છે તે હું તમને PDF દ્વારા મોકલાવીશ. હવે આજે આપણે મળ્યા છીએ ત્યારે મિત્રો, આજે આપણે પર્સનલ પ્રોનાઉન્સ એટલે કે પુરુષવાચક સર્વનામ વિશે વાત કરવાના છીએ. ફરી વાર કહું છું મિત્રો કે આજે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે અંગ્રેજીની અંદર પર્સનલ પ્રોનાઉન્સ એટલે કે પુરુષવાચક સર્વનામ જે છે એના વિશેની આપણે વાત કરવાના છીએ, બરોબર. તો હવે હું તમને એમ કહું કે પર્સનલ પ્રોનાઉન્સ એ કોને કહેવાય, તો કે પુરુષવાચક સર્વનામ, બરોબર. આઈ, વી, યુ, હી, સી, ઈટ, ધે જે છે એ નામના બદલે એટલે કે કોઈ માનવ, પ્રાણી, પક્ષી કે વસ્તુ એના માટે આપણે જે આ બધા ઉપયોગમાં લઈએ છીએ, આઈ છે, વી છે, યુ છે, ધે છે, ઈટ છે વગેરે, તો એમને આપણે પર્સનલ પ્રોનાઉન્સ એટલે કે પુરુષવાચક સર્વનામ કહીએ છીએ. તો મિત્રો, ત્રણ વિભક્તિ પ્રમાણે આ સર્વનામનો ઉપયોગ થાય. પહેલી વિભક્તિ છે કર્તા વિભક્તિ, બીજી વિભક્તિ છે કર્મ વિભક્તિ, અને ત્રીજી વિભક્તિ જે છે એ છે સંબંધ વિભક્તિ એટલે કે માલિકી દર્શક વિભક્તિ. ફરીવાર, પુરુષવાચક સર્વનામ કોને કહેવાય પર્સનલ પ્રોનાઉન, તો કે પર્સનલ પ્રોનાઉનની અંદર જે માનવી, વસ્તુ, પ્રાણીના નામને બદલે જે સંજ્ઞા વાપરીએ છીએ તેવા શબ્દને પુરુષવાચક સર્વનામ કહેવાય. જેમ કે આઈ, વી, ધે, યુ, હી, સી, ઈટ વગેરે, બરોબર. આ બધા છે પુરુષવાચક સર્વનામ. પુરુષવાચક સર્વનામના ત્રણ પ્રકારો છે, વિભક્તિ પ્રમાણેના ત્રણ પ્રકારો છે. એમાંનો પહેલો પ્રકાર છે કર્તા વિભક્તિ, બીજો પ્રકાર છે કર્મ વિભક્તિ, અને ત્રીજો પ્રકાર છે માલિકી દર્શક અથવા તો સંબંધક વિભક્તિ, બરોબર. સંબંધ વિભક્તિ, તો મિત્રો એ હું જે બોલ્યો છું એ આપણે હવે થોડુંક રાઇટ ડાઉન કરીએ, નોટ ડાઉન કરીએ. આ જે છે મિત્રો એ ગ્રામર બુકનો ટોપિક છે, ગ્રામરનો ટોપિક છે, માટે આપણે ધોરણ 10 અંગ્રેજીની જે ગ્રામર બુક છે એની અંદર આપણે આજે પર્સનલ પ્રોનાઉન, પુરુષવાચક સર્વનામ જે છે એ આપણે લખશું. હવે આપણે જે માય સોંગ જે પોયમ મિત્રો પૂરી કરી, એ પોયમ જે છે મિત્રો એના હતા તે દિવસે અહીંયા તમને સ્પેલિંગ ઉપરાંત પોયમ લખીને સમજાવી, અનુવાદ પણ કર્યું. તો મિત્રો એના વિશેનું જે PDF મટીરિયલ કે જે કાંઈ એક્સરસાઇઝ MCQની જે આપવાની છે એ હું તમને સેન્ડ કરીશ PDFમાં જે તમને ગ્રુપમાં મળે છે એ રીતે. એ પહેલાં મિત્રો આપણે એ જે છે પોયમ એટલે વચ્ચે પાછું ગ્રામર થોડુંક અને પછી આપણે પાછા પોયમ નંબર 2 ઉપર એટલે કે જે પછીની નેક્સ્ટ પોયમ છે એના ઉપર જશું. લગભગ પેન્સિલ જે પોયમ છે આપણી એના ઉપર આપણે જશું. તો મિત્રો પર્સનલ પ્રોનાઉનની આપણે થોડીક નોંધ લખીએ. તો હું એમ કહું છું કે આઈ, વી, યુ, આઈ, વી, યુ, હી, સી, ઈ, ધે, બરાબર. જે છે જે નામના બદલે, જે નામના બદલે, જો જે નામના બદલે એટલે કે માનવ બદલે, બરોબર, એટલે કે માનવ,
पक्षी प्राणी के वस्तु ना बदले बराबर प्राणी पक्षी मानव के वस्तु ना माटे उपयोग कराय छे તેથી પુરુષ વાચક સર્વનામ કહે છે તેથી પુરુષ વાચક સર્વનામ કહેવાય છે મિત્રો આ એક ટૂંકું નેટચ મેં તમને કીધું છું તો કે આઈ વી ધે યુ વી સી ઈટ જે છે એ બધા માનવ પક્ષી પ્રાણી કે વસ્તુ માટે ઉપયોગ કરાય છે એ બધા જ જે પુરુષવાચક સર્વનામ જે આપણે કહે કીધું એ હવે તમને સમજી ગયું કે માનવીના બદલે વાપરીએ જેમ કે હું તો એ નામ નથી મારું બરોબર એવી રીતે તો એવી રીતે અમે તો વી યુ ઇઝ ઇટ કે ધે આ બધું જે છે એ એક પ્રકારના સર્વનામ છે ત્રણ વિભક્તિ પ્રમાણે સર્વનામનો ઉપયોગ કરાય છે ત્રણ વિભક્તિ પ્રમાણે આ સર્વનામનો ઉપયોગ કરાય છે ત્રણ વિભક્તિ પ્રમાણે આ સર્વનામનો ઉપયોગ કરાય છે કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ અને સંબંધ વિભક્તિ એમાં પહેલો પ્રકાર છે કર્તા વિભક્તિ બરોબર બીજો પ્રકાર છે કર્મ વિભક્તિ જે આપણે બેસીમાં શીખી ગયા બરોબર ને મી ને યુ ને ધેમ ને હિમ ને હર ને વગેરે અને ત્રીજું છે સંબંધ સંબંધ વિભક્તિ તો મિત્રો જે સર્વનામ છે પુરુષવાચક એનો ત્રણ વિભક્તિ પ્રમાણે મે અહીંયા ઉપયોગ કરાય એવું લેખો એમાં પહેલી વિભક્તિ કર્તા વિભક્તિ બીજી વિભક્તિ કર્મ વિભક્તિ ત્રીજી વિભક્તિ સંબંધ વિભક્તિ સંબંધ વિભક્તિને આપણે માલિકી દર્શક વિભક્તિ પણ કહીએ છીએ બરાબર મિત્રો આટલું ક્લિયર થઈ ગયું છે હવે જે પ્રથમ વિભક્તિ એટલે કે કર્તા વિભક્તિ છે એની આપણે વાત કરીએ એ પહેલા એક એકવચન અને બહુવચન એનો આપણે એક કોષ્ટક દોરવું છે તો પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ બરાબર તો પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ બરાબર પ્રથમ પુરુષ બીજો પુરુષ ત્રીજો પુરુષ બરોબર પ્રથમ પુરુષ છે હંમેશા બોલનાર હોય બીજો પુરુષ છે હંમેશા સાંભળનાર હોય અને ત્રીજો પુરુષ કે જેના વિશે તમે વાત કરો છો એટલે કે હું બોલું છું તમે સાંભળો છો અને આપણે કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરીએ છીએ દાખલા તરીકે હું એમ કહું રામ ખૂબ હોશિયાર છોકરો છે તો એ બોલનાર હું રામ નથી સાંભળનાર તમે રામ નથી રામ કોઈ ત્રીજી વ્યક્તિ છે એટલા માટે આપણે ત્રીજા પુરુષને હંમેશા એવી રીતે કહીએ કે જેના વિશે વાત થાય છે તે ત્રીજો પુરુષ બોલનાર છે પ્રથમ પુરુષ સાંભળનાર છે બીજો પુરુષ હવે એનું એક વચન અને બહુવચન એટલે કે પ્રથમ પુરુષના એક વચન અને બહુવચન એવી રીતે આપણે વાત કરીએ તો બરોબર એક વચન બહુવચન હવે તમને એ ખબર છે કે પ્રથમ પુરુષ જે છે એ આઈ અને સામે એની કે બહુવચનમાં વી પછી અહીંયા બીજા પુરુષ એટલે કે સાંભળનારમાં યુ અને યુ ઓલા પણ હી સી ઇટ અને ધે આટલી આપણને ખબર છે અહીંયા આઈ અહીંયા વી અહીંયા યુ અહીંયા યુ અહીંયા હી સી ઇટ
કે જે છે એ પ્રથમ પુરુષ એકવચન આ પ્રથમ પુરુષ બહુવચન વી બીજો પુરુષ એકવચન યુ એટલે કે તું બીજો પુરુષ બહુવચન એટલે કે યુ એટલે કે તમે યુ નું ગુજરાતી તમે અને તું બંને થાય બરાબર એટલે યુ એટલે એકવચન માં તું અને બહુવચન માં યુ એટલે તમે તમે બધા એવું છે ત્રીજો પુરુષ એકવચન માં હી સી ઇટ બરાબર અને બહુવચન માં ધે એટલે તે આ કોષ્ટક આપણે એક સામાન્ય કોષ્ટક જે છે એ તમને અગાઉ આ કોષ્ટક મિત્રો ધોરણ 7 બરાબર 7મા ધોરણની અંદર આવડી જવું જોઈએ કારણ કે આપણે અંગ્રેજીની શરૂઆત 5મા ધોરણથી કરતા હોય એમાં આ કોષ્ટક અત્યંત પાયારૂપ છે અત્યંત કારણ કે ટેન્સ જે છે એ તો આપણે શીખવાના જ છે એમાં તો રૂપ મૂકવાના છે પણ પછી આઈ જે છે એકવચન કહેવાય વી છે બહુવચન કહેવાય એવું ધોરણ 10 ની અંદર તો આપણને આવડવું જ જોઈએ મિત્રો એ તો કમ્પલસરી છે આ પ્રાથમિકનું છે તો આ કોષ્ટક તો બરોબર છે મિત્રો પણ હવે એમાંથી પહેલી વિભક્તિનો આપણે અભ્યાસ કરવો છે એટલે કે કર્તા વિભક્તિ બરોબર પ્રથમ વિભક્તિ છે કર્તા વિભક્તિ આ વાક્યમાં કર્તાનું આપણે કામ તો જોઈએ શું છે એમાંની પહેલી તો કે પ્રથમ વિભક્તિ હોય છે પ્રથમ વિભક્તિ મિત્રો અહીં જોવો કર્તા પ્રથમ વિભક્તિ કર્તા છે એક ઉદાહરણ હું લખું છું ચાલો આઈ એમ અ પ્યુપિલ હું વિદ્યાર્થી છું આઈ એમ અ પ્યુપિલ એટલે કે હું વિદ્યાર્થી છું બરોબર આ આવી ગયું એટલે પ્રથમ પુરુષ એકવચનમાં કર્તા થયો તો આ વાક્યમાં કર્તા કોણ છે તો કે આઈ કર્તા કોણ છે આઈ બરોબર અને જે મારા નામને બદલે વપરાય છે બરોબર જો પ્રથમ વિભક્તિ આઈ એમ ક્યુપી હું વિદ્યાર્થી છું એમ તમને કહું તો તમને મારું નામ ખબર પડી ગઈ નામ તમે જાણો જ છો પણ મેં એમ નથી કીધું કે હું વિદ્યાર્થી મીન્સ કે આ મારું નામ છે હું વિદ્યાર્થી છું એવું નથી કીધું માત્ર હું એટલે કે અહીંયા બોલનાર બોલનાર બરોબર નામને બદલે વપરાણું બરોબર આય તો વાક્યમાં કર્તા આય છે આ વાક્યમાં કર્તા આય છે જે નામના બદલે વપરાય છે સો ટેન્સ આ વાક્યમાં કર્તા આય છે જે નામના બદલે વપરાય છે આ વસ્તુ ક્લિયર હવે બીજી વિભક્તિ છે કર્મ વિભક્તિ બીજી વિભક્તિ છે મિત્રો કર્મ વિભક્તિ તો કર્મ વિભક્તિમાં આપણે શું કામ કરવાનું તો એની પણ હું તમને સાથે સાથે વાત કરી દઉં કે કર્મ વિભક્તિ જે છે બીજી વિભક્તિ એની વાત કરી કર્મ વિભક્તિ કર્મ વિભક્તિ કઈ છે બીજી વિભક્તિ સોરી કર્મ બીજી વિભક્તિ કર્મ એટલે કે બીજી વિભક્તિ કર્મ વિભક્તિ છે હવે મિત્રો કર્મ વિભક્તિ તમે એકવાર શીખી ગયા છો વેકેશન યાદ કરો મેં તમને એક્ટિવ પેસિવ કરાવ્યા હતા વેકેશનના સમયગાળા દરમિયાન જૂનની પહેલા ત્યારે આપણે એવી વાત થઈ હતી પેસિવમાં કે કર્તાની કર્મ વિભક્તિ એટલે કે આઈ નું મી કરવું તેનું ધેમ કરવું હી નું હિમ કરવું સી નું હર કરવું યુ નું યુ જ રહી છે આવી બધી વાત થઈ હતી કર્મ વિભક્તિ તો એ જ કર્મ વિભક્તિ મિત્રો એ જે છે એ બીજી વિભક્તિ છે બરોબર ગીવ મી અ નોટબુક એનું એક ઉદાહરણ છે ગીવ મી અ નોટબુક ગીવ મી અ નોટબુક અહીંયા તમે મને કયો જોઈ કે નામના બદલે મી નો ઉપયોગ કરેલો છે તો મી જે છે અહીંયા એક મી છે બરોબર અહીં લખો નામના બદલે મી વપરાયેલ છે મી એ આઈ નું કર્મ વિભક્તિનું રૂપ છે મી એ આઈ નું એટલે કે આ કર્મ વિભક્તિનું રૂપ છે ફરીવાર કહું છું મી એ આઈ નું કર્મ વિભક્તિનું રૂપ છે એમ તેમ એ તેનું કર્મ વિભક્તિનું રૂપ છે બરોબર તેનું કર્મ વિભક્તિનું રૂપ શું તો કે ધેમ
हिनु कर्म विभक्ति नु रूप तो के हिम सिनु कर्म विभक्ति नु रूप तो रूप तो के हर आ रीते मित्रों आ बे विभक्ति આપણે જોઈ કર્તા વિભક્તિ અને કર્મ મિત્રો ખાસ ધ્યાન આપો ને આ પ્રથમ વિભક્તિ છે કર્તા વિભક્તિ બીજી વિભક્તિ છે કર્મ વિભક્તિ અને હવે જે શીખવાનું છે ત્રીજી વિભક્તિ એ છે સંબંધ વિભક્તિ અને સંબંધ વિભક્તિ જે છે એને આપણે માલિકી દર્શક વિભક્તિ તરીકે ઓળખીએ છીએ ફરીવાર માલિકી દર્શક વિભક્તિ તરીકે સંબંધ વિભક્તિને આપણે ઓળખીએ છીએ તો એના માટે મિત્રો આપણે બોર્ડના બે પાઠ પાડી અને એનું કોષ્ટક દોરી અને પછી એની આપણે નોંધની જે સમજ લેવી છે એ આપણે જોઈએ બધાને લખાઈ ગયું છે એમ આપણે માની લઈએ મિત્રો આપણે જે હવે અત્યારે કામ કરવું છે એ આપણે એક પેલા માલિકી દર્શક એટલે કે સંબંધ વિભક્તિ એવું એક કોષ્ટક કરવું છે બરાબર હવે અહીંયા આપણે હેડિંગ જે છે એમાં માલિકી દર્શક વિભક્તિ એટલે કે સંબંધ વિભક્તિ માલિકી દર્શક વિભક્તિ એટલે કે સંબંધ વિભક્તિ માલિકી દર્શક વિભક્તિ એટલે કેવી વિભક્તિ તો કે સંબંધ વિભક્તિ માલિકી દર્શક વિભક્તિ એટલે સંબંધ વિભક્તિ હવે એની અંદર આપણે જે છે એ આપણે પાઠ પડી અને પાંચ ઊભી કોલમ બનાવવાની છે બરાબર જેમ કે આ પ્રથમ રો કોલમ આ બીજી આ ત્રીજી ચોથી અને પાંચમી આવી મેં કોલમ પાડેલી છે પાંચ એમાં પેલામાં પુરુષ અહીંયા લખું છું પુરુષ અહીંયા કર્તા પછી બીજીમાં કર્મ વિભક્તિ વિશેષણ અને સર્વનામ કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ વિશેષણ અને છેલ્લા જે છે એ સર્વનામ આ રીતે ચાર જે વિભાગ પાડેલા છે કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ વિશેષણ અને સર્વનામ હવે પ્રથમ પુરુષ અને દ્વિતીય પુરુષ એવી રીતે પ્રથમ બીજો અને ત્રીજો એ પણ આપણે લખશું અહીંયા પ્રથમ પુરુષ બરાબર અહીંયા બીજો પુરુષ અને અહીંયા જે છે એ ત્રીજો પુરુષ આ રીતે આપણે પ્રથમ પુરુષ બરોબર એની અંદર એક વચન બહુ વચન આપણે જોઈ તો સૌથી પહેલા આવા જે છે એ કોષ્ટક કરી નાખવાના મિત્રો બરોબર હવે એની અંદર આપણે જે છે એ બબ્બે લીટી આપણે કરી શકાય તો હું તમને એમ કહું બરોબર અહીંયા બે લીટી અહીંયા બે લીટી બરોબર હવે અહીંયા આ જે છે એ એક વચન આ છે બહુવચન અહીંયા એક વચન અહીંયા છે બહુવચન બરાબર અહીંયા જે છે ત્રીજો પુરુષ અહીંયા છે એક વચન અહીંયા છે બહુવચન મિત્રો કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ વિશેષણ અને સર્વનામ આટલું આપણે આ જોઈ લીધું હવે એમાં આપણે આઈ મી માય માય મી માય માય જો મિત્રો આઈ મી
my અને mine હવે એવી રીતે we us ours અને ours we us our ours જો we us our અને ours you you your અને yours બહુવચન જોઈએ યુ યુ યોર અને યોર્સ આની જેમ જ યુ યુ યોર યોર્સ બરાબર મિત્રો અને એની પછી ઈઝ ઈટ અને એની અંદર જે છે એ જોઈએ હી હિમ હિસ અને હિસ હી હિમ હિસ હિસ પછી છે સી તો કે હર સી નું હર અને હર્સ જેવું થાય છે બરોબર હર અને હર્સ ઇટ ઇટ ઇટ્સ અને ઇટ્સ બરોબર ઇટ ઇટ્સ ઇટ્સ એવી રીતે થઈએ તેમ પછી એ તેમ પછી છે તેર અને દેશ પીએચઆઈઆર એસ તેસ તો મિત્રો અહીંયા એક વાર હું કહી દઉં આઈ મી માય માઇન્ડ હું મને મારું મારું બરોબર માઇન્ડ એટલે પણ મારું માઇન્ડ એટલે મારું વી અસ એટલે કે અમે અમને અમારું અને અમારું અવર્સ અવર્સ એટલે એવી રીતે યુ એટલે તું તને તારું તાર બરોબર તમે તમને તમારું અને તમારું બરોબર હવે હીનું ગુજરાતી નર જાતિ માટે તેને તેનું તેનું બરોબર પછી એવી રીતે નર જાત નારી જાતિ તેણીનું તેણીનું અને તેણીનું અને નાન્યતર માટે તેને તેનું અને તેને અને હવે બહુવચન માટે તેઓ તેમને તેઓનું તેઓ આઈ મી માય માઇન્ડ વી અસ અવર અવર્સ યુ યુ યોર યોર્સ યુ યુ યોર યોર્સ હી હિમ હિઝ હિઝ સી હર હર હર્સ ઇટ ઇટ ઇટ્સ ઇટ્સ ધે ધેમ ધેર ધેર્સ આવું એક આપણે કોષ્ટક લખ્યું છે મિત્રો હવે ત્રીજી વિભક્તિ એટલે કે સંબંધક વિભક્તિ જે છે એની આપણે એક વાત કરવી છે તો લખવાની અને માલિકી દર્શક પણ વિભક્તિ તમે કહી શકો સંબંધ ત્રીજી વિભક્તિ ને કઈ વિભક્તિ કહેવાય તો કે સંબંધ વિભક્તિ તો મિત્રો એની અંદર એ સંબંધ વિભક્તિ આ કાર મારી છે તો આ કાર કોની છે તો કે મારી કારનો સંબંધ કોની સાથે કહેવાય તો કે મારી હું એમ કહું આ પુસ્તક તારું છે તો એમાં સંબંધ વિભક્તિ શું કહેવાય તારું કારણ કે પુસ્તકનો સંબંધ કોની સાથે થયો તો કે તારું એની સાથે તારા શબ્દ સાથે એમ આ કાર મારી છે તો કારનો સંબંધ સીધો મારી સાથે થયો કારનો માલિક કોણ થયો માલિકી દર્શક કારનો માલિક કોણ થયો તો કે મારી એટલે હું પોતે થયો આ કાર તારી છે બરોબર આ કાર તારી છે તો એમાં કારનો માલિક કોણ થયો તારી કીધું એટલે કે સામે વાળો થયો તો એનો મતલબ એમ માલિકી દર્શક એને શું કામ કહેવા માંગ્યું કે ઈ જે છે એ માલિકી પણ સૂચવે છે માલિકી પણ એટલે મેં તમને કીધું ને કે આ પુસ્તક તારું છે આ પુસ્તક જે છે તેણીનું છે બરોબર તેણીનું એટલે છોકરીનું આ પુસ્તક તેઓનું છે તેઓનું એટલે તેનું બહુવચનમાં છે બરોબર તો એવી રીતે એ માલિકી પણ સૂચવે છે માટે માલિકી દર્શક વિભક્તિ આપણે એને કહી શકીએ તો અહીંયા માય જે છે એ માલિકી દર્શક વિશેષણ તરીકે વપરાયેલું છે માય એ માલિકી દર્શક વિશેષણ તરીકે વપરાયેલ છે અહીંયા મિત્રો માય એ માલિકી દર્શક વિશેષણ સ્વરૂપે દર્શાવેલ છે અથવા વપરાયેલ છે કાર કોની છે તો કે મારી એક પ્રકારનું વિશેષણ પણ થયું એક પ્રકારનું વિશેષણ પણ થયું તો અહીંયા તમે એક વસ્તુ જોઈ કે વિભક્તિ જે છે એ માલિકી દર્શક વિશેષણ હમણાં વસ્તુની માલિકી બતાવે છે અહીંયા માય છે કે કારની માલિકી બતાવે છે એક નોંધ આમાં છે નથી લખવાનું સમજાવું છું કે વિશેષણ માલિકી દર્શક
विशेषक विशेषण ये हमेशा वस्तु की मालिकी दर्शावे। परिवार मालिकी दर्शक विशेषण हमेशा वस्तु की मालिकी दर्शावे छे। बराबर आ बात थई आपरी। हवे हूं तमने एम कहो के अहीं एम केवू होय मारे के धीस कार इज माय तो एक वस्तु याद रखवानी छे के माइन छे ए अहिया दिस कार इज माइन आ मारी कार छे। बरोबर तो अहिया पण ऊपरनी जेवो जो अर्थ थयो पण माइन एटले के सर्वनाम जे छे ए छेल्ले गयो अने मालिकी दर्शक वस्तु ए पहेला आवी। परिवार सर्वनाम मालिकी दर्शक सर्वनाम जे छे ए वाक्यना अंतमां जाय छे एनी पहेला मालिकी दर्शक वस्तुनो उल्लेख थई जाय छे। જ્યારે માલિકી દર્શક વિશેષણમાં વિશેષણ પહેલા આવે છે અને માલિકી દર્શક વસ્તુ પછી આવે। બરોબર બેનો ડિફરન્સ તમને હવે ખબર પડી। હજી એકવાર કહું છું માલિકી દર્શક વિશેષણમાં વિશેષણ પહેલા આવે માલિકી દર્શક વસ્તુ પછી એનું નામ આવે। બરોબર હવે માલિકી દર્શક સર્વનામ કોને કહેવાય તો કે સર્વનામ વાક્યની છેલ્લે આવે। બરોબર હવે વાક્યમાં સર્વનામ છેલ્લે આવે તેનો મતલબ એમ થયો કે માલિકી દર્શક વસ્તુ પહેલા આવે। અહીંયા ઊંધું છે વસ્તુ અહીંયા છે અહીંયા વિશેષણ છે અહીંયા વસ્તુ અહીંયા છે અહીંયા સર્વનામ છે આ ક્રોસ થઈ આ ક્રોસ છે। બરોબર તો એ વિશેષણ અને સર્વનામ એ તમને હવે સમજાઈ ગયું। જો તેમાં એક આપણે નોંધ એવી કરી શકીએ કે માઇન અવર્સ યોર્સ હિઝ હર્સ ઇટ્સ અને ધેર્સ આ ખાલી જગ્યાની શરૂઆતમાં આવે અથવા તો ખાલી જગ્યાના અંતમાં ઉપયોગ કરવાનો। જો એક ટૂંકું અને ટચ એકદમ તમને યાદ રહી જાય એવું કહી દઉં કે જે આ ચાર કોલમ છે અહીંયા ધ્યાનમાં સુધી એમાં આ છેલ્લી કોલમ એટલે કે સર્વનામની કોલમ એ હંમેશા માઇન અવર્સ યોર્સ યોર્સ હિઝ હર્સ ઇટ્સ ધેર્સ આટલી વસ્તુ કાં તો ખાલી જગ્યાની પહેલા આવશે અને કાં તો ખાલી જગ્યાના અંતમાં એટલે કે છેલ્લે આવશે વચ્ચે નહીં। ફરીવાર કહું છું કાં તો ખાલી જગ્યામાં શરૂઆતમાં જ આવી જશે વાક્યની શરૂઆત સમજાણી કે મેં તમને જે કીધું એ આ રીતે થયું। હવે મિત્રો જે છે એ એમ કહીએ આપણે કે માલિકી દર્શક વિભક્તિ તરીકે વપરાતા સર્વનામ હંમેશા વાક્યમાં પોતાની રીતે એટલે કે સ્વતંત્ર રીતે વપરાય જેમાં વાક્યની શરૂઆતમાં કે વાક્યના અંતમાં આવે વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યના અંતમાં આવે। તો મિત્રો આજે આપણે કેટલું શીખા તો કે પર્સનલ પ્રોનાઉન્સ પુરુષવાચક સર્વનામની શરૂઆત કરી એમાં એના પુરુષવાચક સર્વનામની વ્યાખ્યા કોને કહેવાય તો કે નામ કે વસ્તુ પ્રાણી કે પક્ષીના નામના બદલે જે કંઈ વપરાય સંજ્ઞા એને આપણે સર્વનામ કહી શકીએ। બરોબર પુરુષવાચક હવે એના ત્રણ પ્રકાર ત્રણ વિભક્તિ પ્રમાણે પ્રકાર એમાં પહેલી વિભક્તિ કર્તા વિભક્તિ બીજી વિભક્તિ કર્મ વિભક્તિ ત્રીજી વિભક્તિ છે છે કે માલિકી દર્શક એટલે સંબંધ વિભક્તિ એની આપણે વાત કરીએ એમાં આપણે ખાસ વિશેષણ અને સર્વનામ આપણે સંભાળવા હતા। વિશેષણની અંદર માન બધી જ વિભક્તિ મિત્રો આપણે શીખી ગયા પછી ઘણા લોકો ઘણા વિદ્યાર્થીઓ એ ભૂલ કરે છે કે એકબીજી વિભક્તિ એકબીજીની અંદર અથવા તો ભૂલથી મુકાઈ જાય પણ મિત્રો આપણે નિયમો ખાસ ધ્યાન રાખવાના છે કોષ્ટક ખાસ સાફું કરવાનું છે। બીજી વાત ગ્રામરની બુકની અંદર મારે દરેક વિદ્યાર્થી મિત્રોની પાસે આ કમ્પલસરી લખેલું જોશે આ એટલે ટૂંકમાં બધું ગ્રામર જે ચાલે છે એ ત્યારે શરૂઆતમાં આવીને મને કોઈ એમ ન કહે કે સાહેબ મારે આ વસ્તુ બાકી છે કમ્પલસરી એટલે કમ્પલસરી મારે ફરજિયાતપણે જોશે। બરોબર આપણે સ્કૂલે નથી આવતા એટલે એનો મતલબ એમ નથી કે આપણે શિક્ષણ પણ નથી મેળવતા। બરોબર સ્કૂલે નથી આવતા એટલે શિક્ષણ બંધ થઈ ગયું છે આપણે ભણાવવાનું શરૂ જ રાખવાનું છે એ બંધ કરવાનું નથી કારણ કે આપણે પછી છેલ્લે એક આરે દોડવું પડે એના કરતાં અત્યારથી આપણે મહેનત કરી લઈએ તો વાંધો આવે નહીં। અને બીજું બુક બનાવવા ખાતર નથી બનાવવાનું બરોબર એવું નહીં ઘણા વિદ્યાર્થીઓ બુક બનાવે એકદમ ઘણા આમ બનાવવા ખાતર કે ભાઈ ખાલી કીધું છે એટલે બનાવી એમ નહીં
એનો ઉપયોગ યોગ્ય આપણને થાવો જોઈએ. આપણે કોઈ વસ્તુનું કામ કરીએ છીએ તો એનું યોગ્ય વળતર આપણને ટૂંકમાં એમાંથી કંઈક મળવું જોઈએ. પછી વાંચવા બેસો ને તમારા જ અક્ષર તમને ન ઉકલે કે મેં શું લખ્યું છે તો એ નકામું છે. એ તમારી બુક એનો મતલબ એમ કે તમે ખોટી બનાવી, વ્યર્થ છે. એટલે એટલા તો કમસે કમ અક્ષર સારા કરો, તમારું વાંચેલું તમને અને સામેવાળા શિક્ષકને બેને તો વંચાય. કારણ કે તમારું પેપર તમે લખશો ને બોર્ડની પરીક્ષામાં, એ સામેવાળા શિક્ષકે વાંચવું તો પડશે ને, એને જ નહીં ઉકલે તો બરોબર. તો મિત્રો એ બધું ખાસ ધ્યાન રાખજો. હવે આની પછીના આપણે લેક્ચરમાં મળશું ત્યારે પાછું એકાદો સર્વનામનો પ્રકાર, જેમ પર્સનલ પ્રોનાઉન છે એવી રીતના ઘણા પ્રોનાઉન છે, એમાંનો એકાદો પ્રકાર જોશું અને પછી બે ત્રણ મુદ્દા ચાલી જાય પછી પાછા ટેક્સ્ટબુક ઉપર પોએમ ઉપર જશે. બરોબર મિત્રો, પછીના આપણે લેક્ચરમાં મળશું.